राजकोट में महानगरपालिका की टैक्स ब्रांच की कड़क कार्यवाही। मिलकतवेरा विभागे 22 मिलकत सील करी 27 लाख थी वधुनी रिकवरी करी। त्रणेय झोन में मिलकतवेरा विभागे कार्यवाही हाथ धरी। राजकोट में आवास धारकों ने फ्लेट कब्जो 4 वर्ष थी न मळता रूडा ऑफिसे रजूआत करी। वर्ष 2017 में फ्लेट ड्रॉ थई गयो हतो, परंतु हजु सुधी फ्लेट सौंपवामां नथी आव्या। फ्लेट होल्डरों ने लोन ना हप्ता अने भाड़ू बन्नेनो बमणो मार पड़ता ज रोषे भराया। तत्कालिक फ्लेट नी सौंपणी करवामां आवे तेवी तंत्र ने मांग करी। ભાવનગરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ અને રોલિંગ મિલ માલિકો આમને સામને આવ્યા। સેન્ટ્રલ જીએસટીએ ચેકિંગ કરવા જતા બબાલ થઈ આ લોકોને જીએસટી ઓફિસે બોલાવતા ફરી મામલો બિચક્યો। મહેસાણા દુસાગર ડેરીમાંથી લેવાયેલા 146 ઘીના નમૂનાનો મામલો, ઘીના લેવાયેલા સેમ્પલ મુદ્દે સુનાવણી બાદ ચુકાદો। આધિક કલેક્ટરે એક કેસમાં ભેળસેળ મામલે તત્કાલીન એમડીને ફટકાર્યો ડન। આણંદ શહેરની મિલસેન્ટ કંપનીના 30 કર્મચારીઓએ કંપની વિરુદ્ધ લગાવ્યો વેતન શોષણનો આક્ષેપ। સરકારી નિયમો કરતાં ઓછું વેતન આપતા હોવાની ફરિયાદના પગલે શ્રમ અધિકારીની તપાસ હાથ ધરી। કામદારોએ અવાજ ઉઠાવતા કંપની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દાહોદના લક્ષ્મીનગર વિસ્તારમાં બોરમાં લાલ પાણી આવતા સ્થાનિકોમાં રોષ। સોસાયટીના 60% ઘરોના બોરનું પાણી લાલ આવતા સ્થાનિકોમાં રય પ્રસર્યો। પાણીના પરીક્ષણમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોવાનું ખુલ્યું। વિસ્તારની નજીક એસટીપી પ્લાન્ટ બનતા પાણી દૂષિત થયાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી। અમરેલીના લાઠીમાં પાણીના મુદ્દે મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો। છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 2માં પાણીનો અભાવ, સ્થાનિકોએ પાલિકા કચેરી જઈને ઉગ્ર પ્રદર્શન કર્યું। જામનગર મનપા દ્વારા શરૂ કરવામાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ લોકો માટે ત્રાસદાયી બન્યો। શહેરના કચરાનું રિસાયકલિંગ કરનારા પ્રોજેક્ટમાં મશીનના ઘોંઘાટ અને દુર્ગંધથી લોકો ત્રાસ, જ્યારે હવે ભાજપના જ કોર્પોરેટરો સમસ્યાનું સમાધાન લાવે તેવી લોકમાંગ। જામનગરમાં ફરી ગોડસેના નામે વિવાદ છંછેડાયો। ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને મહાત્મા ગણાવીને તેની મૂર્તિની સ્થાપના હિન્દુ સેનાએ કરી હતી। તે બાદ ફરી હિન્દુ સેનાએ ગોડસેની ગાથાની શરૂ કરતા કોંગ્રેસે રોષ વ્યક્ત કરતા કહ્યું કે ગોડસેના નામે ભાજપના મળતિયાઓએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો। મહેસાણાના કિરાલુમાં વિપુલ ચૌધરીનું શક્તિ પ્રદર્શન, વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કેશુભાઈ કોલેજમાં યોજાયું સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન્મેદની ઉમટી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। અમદાવાદમાં કાંકરિયાના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે રમત ગમત વિભાગના પ્રધાન હર્ષ સંઘવી રમતવીરો સાથે સંવાદ કર્યો। કાર્યક્રમમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ભાવિના પટેલ, રાઇફલ શૂટિંગ ખેલાડી લજ્જા ગોસ્વામી સહિત ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ પ્રમુખે રમતગમત ક્ષેત્રના વિકાસને લગતા કર્યા સૂચનો અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે કર્યું હતું। કાર્યક્રમનું આયોજન રમતવીરો સાથે સંવાદ સમયે હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું કે ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણેથી છુપાયેલી પ્રતિભાને બહાર લાવશે। કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડા દિવસોમાં ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂ થશે। શક્તિદૂત યોજનામાં આવનારા દિવસોમાં ફેરફાર કરાશે। પ્લેયર ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય તેવું ઈચ્છીએ છીએ। ગીર સોમનાથ બાદલપરા ગામમાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો, જેમાં કોંગ્રેસના ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરાયું। કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ ઉપસ્થિત રહ્યા। તાપીના સોનગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત સરપંચનો સન્માન સમારંભ યોજાયો। કાર્યક્રમમાં નિઝર અને માંડવીના કોંગી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। નવનિયુક્ત સરપંચને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ વધાવ્યા। પોરબંદર અમદાવાદ વિમાની સેવા પર અસર થશે। અમદાવાદ પોરબંદર વચ્ચે ઉડાન ભરતી 2 જેટ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। અમદાવાદ રનવેના સમારકામના કારણે ખોરવાશે હવાઈ સેવા, મુસાફરી કરતા મુસાફરોની વધશે પરેશાની। વડોદરાના પાદરામાં આતંક મચાવનાર પાડો ઝડપાયો। પાદરા ડબકા તળિયા ભાટા વિસ્તારમાં પાડાએ આતંક મચાવ્યો હતો, પશુ રેસ્ક્યુની ટીમે પાડાને પકડી પાડ્યો। અમરેલીના બગસરામાં સિંહ અને શ્વાન આમની સામે આવી ગયા। લુંધિયા ગામમાં 2 સિંહને જોઈ શ્વાન ભસવા લાગ્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સ્થાનિકોના મતે અવારનવાર શિકારની શોધમાં સિંહ આવી ચડે છે। ડાંગ જિલ્લાના ચીકટીયા ગામ નજીક દીપડો દેખાયો। વઘઈથી આહવાર જતા મુખ્ય માર્ગ પર રસ્તો ક્રોસ કરતા દીપડો કેમેરામાં કેદ થયો। કાર ચાલકના કેમેરામાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ।
દાહોદના દેવગઢ બારિયા પંથકના ત્રણ ગામોમાં રેન્જના હુમલાની ઘટના સામે આવી। દેવગઢ બારિયાના ભૂતપગલા, સાતપુડા અને ખાંડણીયામાં રીંછે ખેતરમાં કામ કરતા મજૂરો પર હુમલો કર્યો। હુમલામાં ત્રણ મહિલા સહિત કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેલવે સ્ટેશનનું નામ એકતાનગર કરાયું। રેલવે સ્ટેશનનું નામ પહેલા કેવડિયા હતું, જેને બદલીને એકતાનગર કરાયું। કેવડિયા વિસ્તારમાં આવેલા ઘણા પ્રોજેક્ટ પણ એકતા નામથી પ્રચલિત થયા। એકતા મોલ, એકતા દ્વાર, એકતા નર્સરી બાદ રેલવે સ્ટેશનનું નામ પણ બદલાયું। જામનગરમાં દર વર્ષે યોજાતા ચાર દિવસીય ટેક ફેસ્ટનો આરંભ। દરેડ જીઆઈટીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશને કર્યું આયોજન। ટેક ફેસ્ટમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ એક્ઝિબિશન નિહાળશે। બ્રાસને લગતી મશીનરીઓમાં ઉત્પાદક કંપનીઓ રોકાણ કરશે। ગીર સોમનાથમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની ત્રિદિવસીય હોકી સ્પર્ધાનું આયોજન। જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બહેનો માટેની હોકી સ્પર્ધાનો શુભારંભ કરાયો। રાજ્યભરમાંથી અંડર 19ની 30 ભાઈઓની અને 24 બહેનોની ટીમ સોમનાથના આંગણે હરીફાઈમાં ઉતરી। રાજકોટમાં 4 વર્ષના બાળકના નાકમાં બોલ્ટ ફસાયો। ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકના નાકમાંથી બોલ્ટ કાઢીને સફળ સર્જરી કરી પરિવારે ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો। ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે નર્મદા જિલ્લામાં ગોળના ગોલા ધમધમી ઉઠ્યા। શેરડીનું ઉત્પાદન થતાં ગોળના ઉત્પાદનમાં પણ વધારો। જિલ્લામાં કેમિકલ વગર બનતા ગોળની સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં માંગ વધી। મોડાસામાં મુખ્ય માર્ગ પર તસ્કરોએ દુકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો। શ્યામસુંદર કોમ્પ્લેક્સમાં તસ્કરો ચોરી કરી ફરાર। ગાર્મેન્ટ્સની દુકાને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી રોકડ રકમની ચોરી।